ભરૂચ નજીકના અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ એટલે કે IIFL માં 282 ગ્રાહકોના રૂપિયા અને રોકડની લૂંટ ચલાવી ફરાર થયેલા 6 આરોપીઓમાંથી 4 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સુરતથી ઝડપાયા છે. અંકલેશ્વરમાં સવારના સમયે જ્યારે લોકો નોકરી અને દુકાન ખોલવામાં વ્યસ્ત હતા અને ઘરેથી હસતા હસતા આવ્યા હતા ત્યારે CCTVમાં દેખાતા ઈસમોએ એક દુકાનમાં પ્રવેશી ગયા હતા અને અંદર રહેલા લોકો ચોંકી ગયા હતા. અરે આ તો હતા લૂંટારૂઓ. દિવાળી ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર 3 સરસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સમાંથી બંદૂક અને ચાકુની અણીએ 4 લૂંટારાઓએ 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગીરવે મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રી પ્લાન્ડ લૂંટનો ઘટનાક્રમ જોતા સવારે 9 વાગ્યાથી જ લૂંટારૂઓએ રેકી કરી હતી. 9:17 થી 9:28 એટલે કે 11 મિનિટમાં લૂંટારાએ ખેલ પાડ્યો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રાન્ચમાં મેનેજર ધર્મેશ પઢિયાર, ગોલ્ડ વેલ્યુઅર રીટાબેન, ભગવાનભાઈ સોલંકી, સફાન શેખ, વલ્લરી રાવલ અને દિવ્યાબેન પરમાર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ કમલેશ હાજર હતા. વલ્લરી અને દિવ્યાબેનને ધક્કો મારીને પ્રવેશેલા લૂંટારાએ છરો કાઢી તમામના મોબાઈલ લઈ લીધા હતા. જ્યારે અન્ય એક લૂંટારાએ પિસ્તોલ બતાવીને હિન્દીમાં લોકર કી ચાવી કિસકે પાસ હે તેમ કહીને મેનેજર ધર્મેશ પઢિયારને માર ડાલુંગા એવી ધમકી પણ આપી હતી. મેનેજરે ચાવી મારી પાસે છે, કશું કરતા નહીં એ કહેતા તેણે દરવાજો ખોલવા કહ્યું હતું. ઓટીપી વગર સ્ટ્રોંગરૂમનો દરવાજો નહીં ખુલે તેમ કહેતા એક લૂંટારાએ મોબાઈલ આપ્યો હતો. મેનેજરે મુંબઈની બ્રાન્ચમાંથી ઓટીપી મંગાવ્યો હતો. ત્યારબાદ લૂંટારાએ રીટાબેન સાથે લોકરની કેબિનમાં જઈને ઓટીપીથી દરવાજો ખોલીને બંને પાસે ચાવી વડે લોક ખોલ્યું હતું અને ચલાવી હતી લૂંટ. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમાં 4 લૂંટારાઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યારબાદ 4 લૂંટારાઓ કર્મચારીઓને બંદૂકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. 2 લૂંટારાઓના હાથમાં બંદૂક અને 1 લૂંટારાના હાથમાં ચાકુ જોવા મળ્યું હતું. સાથે 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને રેલો સુરત શહેરના રાંદેર સુધી પહોંચી ગયો હતો. પોલીસે લૂંટમાં વપરાયેલી 4-વ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનું મળીને કુલ 2.73 કરોડનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસે સુરત શહેરમાં આવીને મોહસિન ઇમ્તિયાઝ, ગુલામ મુસ્તફા મલેક, મોહમ્મદ અલી ઉર્ફે પુર્યો ગુલામ હુસેન નાખુદા, મોહસિન મુસ્તફા જીલાની ખલીફા અને સલીમ અબ્દુલ સિદ્દીક ખાનને ઝડપી પાડ્યા છે. આ 4 પૈકી 2 અગાઉ ચીખલીમાં પણ લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે, જ્યારે ભવિષ્યમાં વલસાડમાં લૂંટ કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. ભરૂચ પોલીસે આ સાથે જ 2.73 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે આ મામલે પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં IIFL ના પૂર્વ કર્મચારીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વેસ્ટર્ન કલ્ચરના રવાડે ચડી મોજ શોખ કરવાના શોખીન બની ગયેલા આ યુવાનો દ્વારા રૂપિયા માટે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. મોહમ્મદ અલી ઉર્ફે ભૂરિયો સુરતમાં માથાભારેની છબી ધરાવતા હતા, તેવા ગુલામ હુસેન ઉર્ફે બબલુ નાખુદાનો પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીના 5 દિવસ પહેલા એટલે કે તારીખ 9 નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા પાસે આશીષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન આપતી ફાઇનાન્સ પેઢીમાં 4 અજાણ્યા હિન્દી ભાષા લૂંટારૂઓ હાથમાં રિવોલ્વર, મોટા છરા સાથે આવી સ્ટાફને રિવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેમની પાસેથી રોકડ રૂપિયા તથા સોનું મૂકવાના લોકરનું OTP મગાવી લોકર ખોલી સ્ટ્રોંગરૂમનું લોકર ખોલી સ્ટ્રોંગરૂમમાં રહેલ રોકડ રૂપિયા તથા સોનું મળી કુલ 3,32,000 જેટલી પત્તાની લૂંટ કરી અને ભાગી ગયા. આ ગુનો સંગઠિત ગુનાખોરી સંદર્ભેનો હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ તથા અમોએ સ્થળ વિઝિટ કરી અમારી જિલ્લાની LCB, SOG, પેરોલ ફોલો સ્કોડ, અંકલેશ્વર ડિવિઝનની ટીમોને વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત રેન્જના તમામ જિલ્લામાંથી LCB, SOGની ટીમો પણ મદદમાં આવી ગયા. ગંભીર પ્રકારનો અને ચકચારી ગુનો હોય એને શોધી કાઢવા માટે અમારી ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ CCTV સર્વેલન્સની મદદથી રાત દિવસ મહેનત કરતી હતી. જે સંદર્ભે
ગુનો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ અમારી એલસીબીને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત પ્રથમ 12 કલાકમાં જ અમને મળી ગયેલ. ગુનામાં વપરાયેલ ગાડી સંદર્ભે એના માલિકની વિગતો અમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતા એ ગુનાના એ ગાડીના માલિકની વિગતો અમને મળી ગયેલ. એલસીબીની ઊંડાણપૂર્વકની સઘન અને આયોજનબદ્ધપૂર્વકની તપાસ દરમિયાન તમામ આરોપીઓનું કનેક્શન સુરત શહેરના રાંદર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને ઝીરોઈંગ કરી એમની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ અમારી એલસીબી એસઓજી કરોલ ફલ્લો તથા અંકલેશ્વર શહેરની ડિસ્ટાફની ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં આયોજનબદ્ધપૂર્વક કોર્ડન કરી અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ગુનાને અંજામ આપનાર કુલ 4 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ સુરત.